હવે આગળ વાત કરી તો મહેસાણામાં વાતાવરણમાં એક પલટો આવતા ભારે તબાહી મચાવી 10-12 મિનિટના વાવાઝોડાએ અનેક ઘરોના છાપડા ઉડાડ્યા. મહેસાણા જિલ્લામાં આવેલા હિંગરાજપુરા દેવીનાપુરામાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું. ભારે પવન ફૂંકાવાના કારણે 10-થી વધુ વૃક્ષો ધરાશાયી અનેક મકાનોના પતરા ઉડ્યાની ઘટી ઘટના. 20 મિનિટ ચાલેલા ભારે પવનના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. હિંગરાજપુરા ગામમાં ભારે પવન ફૂંકાવાના કારણે મકાનોના પતરા ઉડ્યા. જીવંત વીજ વાયર નીચે પડી ગયો. ભારે પવનથી ગામના 10 કરતા વધુ મકાનોને નુકસાન. વાવાઝોડામાં વીજ વાયરો પર ઝાડ પડતા અનેક વીજ પોલ ધરાશાયી. વીજ પોલને નુકસાન થતા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો. સિંહ વિસ્તારમાં મોટી માત્રામાં વૃક્ષ પણ ધરાશાયી થયા. વાવાઝોડામાં એક વ્યક્તિ થયો ઘાયલ. આજ રોજ દેવીનાપુરા અને હિંગરાજપુરા ગામ તાલુકો મહેસાણા ખાતે આવેલ વાવાઝોડાના સમાચાર મળતા તાત્કાલિક ધોરણે માન્ય સંસદ સભ્ય હરિભાઈ પટેલ તથા ધારાસભ્ય સુખાજી ઠાકોરે થયેલા નુકસાનની વિગતો સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને પીડિતો પાસેથી મેળવી વહીવટીતંત્ર તથા સંલગ્ન અધિકારીઓને નુકસાનીનો ઝડપથી સર્વે કરવા તથા અથાયોગ્ય સહાય અને વળતર ચૂકવવા માટે જરૂરી આદેશો આપ્યા. દ્વારકાધીશના આશીર્વાદથી સામાન્ય ઈજાઓ સિવાય કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા.